અંદર ભાવ વધારો છે એ મુખ્યત્વે બે રીતે થાય છે. ભાવ વધારા માટે જવાબદાર બે પરિબળો છે. એક, આપણા દેશની અંદર વસ્તી વધે ત્યારે એની માંગ, વસ્તુની માંગ વધી જાય ત્યારે ભાવ વધારો થાય છે, આ એક. અને બીજું છે, આપણા દેશની અંદર ટૂંકા ગાળાની અંદર ચીજ વસ્તુઓમાં કે વસ્તુના પુરવઠામાં વધારો ન કરી શકાય ત્યારે પણ ભાવ વધે છે. આ બે રીતે આપણા દેશની અંદર ભાવ વૃદ્ધિ થાય છે કે ભાવ વધારો થતો જોવા મળે છે. હવે એ મુખ્ય બાબત છે, એ પછી આપણે ભાવ વધારવા માટેના જે મુખ્ય કારણો છે ને એ એક પછી એક લઈએ. તો પહેલું જ કારણ છે, બધાએ કારણો યાદ આવે આવડશે તો એના ઉપાયો આપોઆપ આવડી જશે, એટલે કારણો પાકા કરી લેવાના. તો પહેલું જ કારણ છે નાણાંના પુરવઠામાં થતો વધારો. આપણા દેશની અંદર ચલણી નાણું બે રીતે અસ્તિત્વ ધરાવે છે. એક કાગદી નાણું હોય છે, જે 5 રૂપિયાની 10 રૂપિયાની 50, 100, 500ની નોટું છે એને કાગદી નાણું કહેવાય. અને ધાતુ નાણું છે એ જે સિક્કાઓ છે 5 રૂપિયાના 2 રૂપિયાના 10 રૂપિયાના, એ જે સિક્કા છે ને ધાતુના સિક્કા એ પણ ચલણી નાણું કહેવાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI આપણા દેશની અંદર નવું નાણું છાપી અને ઠાલવે ત્યારે તેને કહેવાય છે નાણાંના પુરવઠામાં વધારો. પણ ક્યારે નાણાંનો પુરવઠો વધારવામાં આવે છે એના માટેના મુખ્ય 3 પરિબળ છે. 1, ખાદ પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરવામાં આવે. આપણા દેશની અંદર જે કોઈ યોજના છે એ યોજનાને સાકાર કરવા માટે ઘણી વખત એવું બને કે દેશની નવી કોઈ યોજના જાહેર કરવાની હોય એના માટે નાણાંની જરૂર પડે. અને આપણા દેશનું જે બજેટ છે એની અંદર ઘણી વખત ખાદ પુરવા માટે, આ જે ખાદ પુરવણી માટે નાણું ફરીથી છાપવામાં આવે છે એને ખાદ પુરવણી માટે કહેવાય છે. અને એના માટે નાણાંનું સર્જન થાય ત્યારે પણ ભાવોમાં વધારો થાય છે. બીજું છે, બજારની અંદર નાણાંની લેવડ દેવડમાં વધારો થાય ત્યારે. આનું એક સરળ ઉદાહરણ આપું કે આપણી પાસે 1 10 રૂપિયાની નોટ હોય એ મારી પાસેથી હું વસ્તુ ખરીદું એટલે વેપારી પાસે જશે, વેપારી છે એ વસ્તુ પાછા જથ્થાબંધ વેપારી છે એની પાસે જશે ખરીદવા માટે, એટલે એ નોટ ત્રીજી વ્યક્તિ પાસે થશે, એ વ્યક્તિ કંપનીના માલિકને આપશે, એમ આખા દિવસમાં 10 વ્યક્તિ પાસે ફરે. તો 10 વ્યક્તિ પાસે ફરેલી એ નોટ એનું મૂલ્ય વધતું જ જશે. એટલે 10 રૂપિયાની કિંમતની 10 રૂપિયાની નોટ 100 રૂપિયાનું કામ કરશે ત્યારે આ લેવડ દેવડને કારણે આપણા દેશમાં નાણાંના પુરવઠામાં વધારો જે થયો છે ઔપચારિક રીતે એ વધારાને કારણે પણ ભાવોમાં વૃદ્ધિ થાય છે. 3, શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજદર ઘટાડીને. શાખ વિસ્તરણ એટલે બેંકની અંદર જે અરજદારો છે, ખાતાધારકો છે, એને ઓછા વ્યાજના દરે લોન આપવી એને શાખ વિસ્તરણ કહેવાય છે. હવે ધિરાણ છે એને કહેવાય લોન, સમજો બરાબર. અને એ લોનનો વ્યાજનો દર ઘટે એટલે લોકો વધુ ને વધુ શું કરશે, લોનની માંગણી કરશે ઓછા વ્યાજના દરે. હવે લોન જેટલા પ્રમાણમાં લોકોના હાથ ઉપર આવશે ને તેટલા પ્રમાણમાં એ ખરીદી વધુ ને વધુ કરશે. ખરીદી વધારે છે ત્યારે વસ્તુનું ઉત્પાદન એટલા પ્રમાણમાં થતું નથી એટલે વસ્તુની અછત સર્જાય છે. વસ્તુની અછત સર્જાય છે એટલે વળી પાસે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. તો એ રીતે પણ આ વ્યાજના દર ઘટાડે છે ત્યારે પણ ભાવોમાં વધારો થતો જોવા મળે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે મોટાભાગે લોકોની આવકમાં વધારો થાય છે. લોકોની આવક વધે એટલે નવી નવી વસ્તુઓનું એ માંગ કરશે, ખરીદી કરશે એટલે ખરીદ શક્તિમાં વધારો થશે. ખરીદ શક્તિ વધશે એટલે એ ખરીદ શક્તિ વસ્તુઓ પાછળ ખર્ચાય છે અને એના પરિણામે ઉત્પાદનમાં ટૂંકા ગાળામાં વધારો થશે નહીં. એ વસ્તુ ઉપલબ્ધ બજારમાં કરાવી શકાય છે નહીં, વસ્તુ ઉપલબ્ધ બજારમાં નહીં થાય એટલે કે વસ્તુની અછત સર્જાય છે ત્યારે પાછા ફરીથી ભાવોમાં વધારો થાય છે. બીજું, સરકાર કોઈ યોજનાકીય
કોઈ સંરક્ષણ પાછળ કે બિન યોજનાકીય ખર્ચ પાછળ નાણાં છપાવે અથવા એની અંદર ખર્ચ કરે ત્યારે એમાં નવા નાણાંનું સર્જન થશે નહીં. દાખલા તરીકે તમે સમજી શકો એવું સહેલું ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિએ 50,000 રૂપિયા ધંધો કરવા માટે લીધા હોય અને એ 50,000 રૂપિયા કોઈ કુટુંબમાં લગ્ન પાછળ ખર્ચાઈ જાય તો 50,000ના 2,00,000 રૂપિયા થશે નહીં. પણ એને જો કોઈ નવો ધંધો શરૂ કર્યો હોય તો એ 50,000ના કદાચ 2,00,000 રૂપિયા બનાવી શકે. તો અહીંયા તો બિન યોજનાકીય ખર્ચાઓ છે, એની પાછળ સરકાર ખર્ચાઓ કરે, સંરક્ષણ પાછળ ખર્ચો કરે તો એમાં કંઈ વળતર મળવાનું નથી. આવા કોઈ પણ બિન યોજનાકીય ખર્ચા કરે છે ત્યારે નવા નાણાંનું સર્જન સરકાર કરે છે અને નાણાંનો પુરવઠો વધે છે અને તેથી ભાવોમાં વધારો થાય છે. આમ ભાવ વધારો ઘણી વખત એવું બને છે કે એ નાણાંના પુરવઠામાં થયેલો વધારાનું કારણ પણ બને છે અને એ જ કારણ પાછું નાણાં પુરવઠા માટેનું પરિણામ પણ બને છે. એટલે કારણ અને પરિણામ બે એક ચક્રની જેમ ફર્યા જ કરે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું કારણ પણ છે અને પરિણામ પણ ગણવામાં આવે છે. બીજો ક્રમ છે વસ્તી વધારો. ભારતની અંદર ઉચકે ને ભૂચકે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. પહેલાં 2.5% દરે વસ્તી વધારો થતો હતો, આજે એને ઘટાડીને આપણે 1.9% દરે વસ્તી વધારાને લઈ જઈ શક્યા છીએ. 1991માં 84.4 કરોડ વસ્તી હતી અને 1951માં 36 કરોડ ભારતની વસ્તી હતી, જે છેલ્લે 2001ની અંદર 102 કરોડની વસ્તી થઈ અને છેલ્લી વસ્તી ગણતરી થઈ એમાં 121 કરોડની વસ્તી થઈ. જે આંકડાકીય માહિતી આપણે લઈએ છીએ એ જેટલી વસ્તી વધે છે એટલા પ્રમાણમાં વસ્તુની માંગમાં વધારો થાય છે. વસ્તુની માંગ વધશે એટલે બધી જ વસ્તીને લોકો માટે જરૂરી એવી વસ્તુઓ પૂરી પાડી શકાય છે ને, ત્યારે પાછા ભાવોમાં વધારો થાય છે. એટલે કે વસ્તુની અછત સર્જાય એટલે ભાવો વધે. ત્રીજો મહત્વનો ભાવ વધારા માટેનો જવાબદાર પોઈન્ટ હોય તો તે છે નિકાસમાં વધારો. જેટલા પ્રમાણમાં દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુ બીજા દેશની અંદર મોકલવામાં આવશે તેટલા પ્રમાણમાં એ વસ્તુ આપણે ત્યાં આપણા દેશની અંદર પ્રાદેશિક કક્ષાએ વસ્તુઓ ઉપલબ્ધ બનશે નહીં, મળશે નહીં, ત્યારે ભાવોમાં વધારો થાય છે, એની અછત સર્જાણી. એનું ઉત્તમ ઉદાહરણ તમને અત્યારે આપું કે હમણાં જ આપણા ડુંગળીના ભાવ 100 રૂપિયા ઉપર જતા રહ્યા. એની પાછળનું કારણ એ કે આપણે ચીનની અંદર ડુંગળીની નિકાસ કરી તો ચીનની અંદર ડુંગળીના ભાવ ઘટ્યા. ભારતની અંદર ડુંગળી આપણે ચીનમાં મોકલાવી એટલે વસ્તુની શું થઈ? અછત થઈ. વસ્તુ મળતી નહોતી એટલે એના ભાવમાં શું થયો? વધારો થયો. તો તેને કારણે પણ આ ભારતીય ભાવ વધારો થાય છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. જે કોઈ પણ ચીજવસ્તુ કે સેવાની પડતર કિંમતની અંદર જો વધારો થાય તો મૂળ કિંમતની અંદર એના ભાવો વધે છે. 5 રૂપિયાની વસ્તુની જે પડતર કિંમત છે એની અંદર એનો ખર્ચ વધે, ટ્રાન્સપોર્ટેશન છે, પછી એની વસ્તુ લેવાનું લઈ જવાનું છે, પછી એની સાથે સંકળાયેલ ટેક્સ છે, આ રીતે એની કાચી કોઈ પણ વસ્તુ હશે એના કાચા માલની અંદર કિંમત વધે એટલે આપોઆપ એની કે મૂળ કિંમત છે એમાં વધારો થાય છે. પેટ્રોલિયમ પેદાશોમાં ઇરાકથી આપણે ખનિજ તેલ લાવીએ અને ત્યાં ખનિજ ઉત્પાદન ઓછું થાય તો ભારતની અંદર એની કિંમત છે એમાં વધારો થાય છે. તો ઉત્પાદન ખર્ચ વધતા અંતે ભાવમાં પણ વધારો થાય છે. ત્યાર પછી બિન નોંધાયેલ નાણાંનું ચલણ, જેને કાળું નાણું કહેવામાં આવે છે. ભારતની અંદર ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ આ કાળું નાણું ગણાય છે. હવે પેલું વ્યાખ્યા, કાળું નાણું એટલે શું? હિસાબી ચોપડે નહીં નોંધાયેલ, જે કરવેરો ભર્યો નથી હોતો ને એવા પ્રકારનું નાણું. એટલે હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરા ચૂકવ્યા ન હોય એટલે કે ચૂકવ્યા નથી હોતા તેવી બિન હિસાબી આવકને કાળા નાણાં તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કાળું નાણું હોય છે ને કઈ રીતે ભાવ વધારે છે એની વાત કરું. કાળું નાણું
ધરાવતી વ્યક્તિ ઇન્કમ ટેક્સને કે હિસાબી કોઈ અધિકારીઓથી બચવા માટે શું કરશે કે નવી નવી વસ્તુઓની ખરીદી કરશે, મોજશોખની વસ્તુઓ લેશે, ગાડી છે, બંગલાઓ છે, જમીન છે, એની અંદર રોકાણ કરશે અને એ મોટાભાગે વસ્તુની કિંમત ઊંચકાવે છે અને પરિણામે અર્થતંત્રની અંદર ભાવોમાં વધારો થાય છે. ત્યાર પછી આ કાળું નાણું ધરાવતી કોઈ પણ વ્યક્તિ છે એ આવકવેરાથી બચવા માટે વસ્તુઓની ખરીદી કરે છે અને ખરીદીને કારણે મોટાભાગે ભાવો વધે છે. આમણે મેં કીધું એ જ છે પોઈન્ટ. ત્યાર પછી ભાવ વધારા માટે જવાબદાર છઠ્ઠો પોઈન્ટ છે સરકાર દ્વારા ભાવમાં વધારો. ઘણી વખત ડુંગળી, ચોખા, તેલ, પેટ્રોલ આવી વસ્તુઓ છે જેની કિંમત સરકાર નક્કી કરે છે. હવે સરકાર જ ખુદ એની કિંમતમાં વધારો કરે છે ત્યારે ઘણી વખત ભાવમાં વધારો થતો જોવા મળે છે. પેટ્રોલિયમ પેદાશો છે, કૃષિની પેદાશો છે, ત્યારે ભાવો વધે એટલે સ્વાભાવિક છે કે એના ભાવ અર્થતંત્રની અંદર પણ વધશે અને ભાવો વધશે. સાતમું પરિબળ છે કુદરતી પરિબળ. ભારતની અંદર ભાવ વધારા માટે બે પ્રકારના પરિબળો જવાબદાર છે, એક માનવીય પરિબળ અને બીજું છે કુદરતી દ્વારા ભાવોની અંદર થતો વધારો. તો કુદરતી પરિબળોની અંદર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ દ્વારા પાક નાશ પામે તો એ વસ્તુ ઉપલબ્ધ બનશે નહીં એટલે વળી પાછા ભાવો વધશે. ત્યાર પછી માનવીય પરિબળો, હડતાલ છે, તોફાન છે, હુલ્લડ છે, એને કારણે દુકાનો ઉદ્યોગ બંધ રહે, કોઈ તોડફોડ થાય તો એને ફરીથી ઉત્પાદિત કરવું પડે તો એને કારણે પણ ઘણી વખત ભાવોમાં વધારો થાય છે એટલે ઉત્પાદન ઘટે એટલે ભાવો પાછા વધે છે. આઠમો પોઈન્ટ છે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. હવે આયાત જકાતના ઊંચા દરને કારણે અને આયાત નિયંત્રણના લીધે વિદેશી માલ સામાન દેશની અંદર ઠલવાય એટલે કે આવે તો તેને કહેવામાં આવે છે દાણચોરી. ટેક્સ ન ભરવો પડે એટલે સરકારની નજર છૂપી અને છાની છૂપીથી દેશમાં જે વસ્તુ ઠલવાય છે, ઠલવાય એટલે આવે છે છૂપી રીતે, એને કહેવામાં આવે છે દાણચોરી અને એને કારણે પણ આપણા અર્થતંત્રની અંદર એ નફો વધારવા માટે ભાવો ઉંચકવામાં આવે છે. ત્યાર પછી વેપારીઓ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી ઊંચા ભાવો પડાવી નફો વધારી પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે તેને કહેવાય નફાખોરી. ઘણી વખત વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોય પણ એનો સંગ્રહ કરી નાખવામાં આવે, ગોદામની અંદર કે ઘરની અંદર એનો સંગ્રહ થાય તો એ વસ્તુ બજારમાં મળશે નહીં, બજારમાં નહીં મળે એટલે ભાવો પાછા વધશે અને તેને કારણે એ જે પરિસ્થિતિ સર્જાય છે એને કહેવાય છે નફાખોરી. નફો મેળવવા માટે જે અરીત રસમ અપનાવે વેપારીઓ એને કહેવાય છે નફાખોરી અને આ પરિબળને પરિણામે પણ અર્થતંત્રની અંદર ભાવોમાં વધારો થાય છે. ઘણી વખત આપણે એમ કહી શકીએ કે તેલના ભાવ વધ્યા પણ તેલના ડબ્બાઓ વેપારીઓએ જો ગોદામની અંદર સંગ્રહ કર્યો હોય છે તો ભાવો ઊંચકાય છે. બજારમાં એની અંદર અત્યારે 1200 રૂપિયાના ભાવે ડબ્બા મેં લઈ લીધા હોય અને પછી 2000 રૂપિયાનો ડબ્બો થાય ત્યારે હું બજારમાં વેચવા કાઢું તો શું થશે, મને 800 રૂપિયાનો નફો મળશે. તો એ જે નફો છે ને એને નફારૂપી ભાવ વધારો કહેવામાં આવે છે. તો આવા અનેક પરિબળો દ્વારા ભારતની અંદર કે અર્થતંત્રની અંદર ભાવોમાં વધારો થતો હોય છે કે ભાવવૃદ્ધિ જોવા મળે છે.